જય શ્રી કૃષ્ણ બાળ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ગણિતમાં સાતડે સાત શીખવાનો છે. આ આપણે રમકડા ગણીએ, કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. કેટલા રમકડા થયા? સાત. હવે આપણે જોઈએ કે સાતડે સાત કેવી રીતે લખવાનો છે. જો આ મીંડું વાળીને અર્ધગોળ, મીંડું વાળીને અર્ધગોળ કરી દેવાનું. બની ગયો સાતડે સાત. સાતડે સાત, સાતડે સાત. હવે આપણે આ નાના નાના સાતડે સાત ગૂંટીએ. મીંડું વાળીને અર્ધગોળ કરી દેવાનું, મીંડું વાળીને અર્ધગોળ કરી દેવાનું. સાતડે સાત છે ને, સાતડે સાત સાવ સહેલો. સાતડે સાત, સાતડે સાત, મીંડું વાળીને અર્ધગોળ, સાતડે સાત, સાતડે સાત. તો આવી રીતે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે, સાતડે સાત, સાતડે સાત, મીંડું વાળીને અર્ધગોળ, મીંડું વાળીને અર્ધગોળ, સાતડે સાત. તો હવે આપણે ટપકા જોડીને સાતડે સાત લખતા શીખી ગયા. હવે જાતે સાતડે સાત લખતા શીખીએ. મીંડું વાળીને અર્ધગોળ, મીંડું વાળીને અર્ધગોળ, સાતડે સાત, સાતડે સાત, મીંડું વાળીને અર્ધગોળ, મીંડું વાળીને અર્ધગોળ, સાતડે સાત. આવી રીતે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે, સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત. તો હવે તમને સાતડે સાત લખતા આવડી ગયું હશે. સાવ સહેલું છે ને સાતડે સાત. તમારે આની પ્રેક્ટિસ નોટબુકમાં કરવાની છે સાતડે સાતની.